नमस्कार विद्यार्थी मित्रों, आशा राखू छू बधा स्वस्थ ने तंदुरस्त हशो। आज आपणे धोरण 7 संस्कृत में पुनरावर्तन आगळ लईशुं। गया सेशन में संस्कृत प्रश्नों जवाब संस्कृत तेमज गुजराती में लीधा था, 1-5 पाठ अने काव्यना। आज आपणे 6-9 पाठ अने काव्यना प्रश्नों जवाब संस्कृत तेमज गुजराती में जोईशुं। सौथी पहलो प्रश्न छे, अजा शिशुः कस्य अनुसरणं करोति? तो जवाब आवे, अजा शिशुः स्वस्य मातुः, स्वस्य एटले पोतानी, मातुः अनुसरणं करोति, बकरीनु बच्चु पोतानी माताने अनुसरे छे। बीजो प्रश्न, कह सुकोमलं मांसम खादितुम इच्छति? कौन कूणु कूणु मांस खावा इच्छे छे? तो एनो जवाब आवे, श्रृगालः सुकोमलं मांसम खादितुम इच्छति, शियाळ कूणु कूणु मांस खावा इच्छे छे। त्रीजो सवाल छे, अजा कम प्रहरति? कम एटले कोणी पर? तो जवाब आवे, अजा श्रृगालं प्रहरती, बकरी सियाड़ पर प्रहार करे छे। आगरनो सवाल, अजा कुत्र वसती? तो अजा वने वसती, बकरी जंगल मा अथवा वन मा वसे छे। पांचमो सवाल, उपरी उपरी लतासु किम दृश्यते? उपरी उपरी लतासु द्राक्षा फलम दृश्यते, ઉપર ઉપર ડાળી પર દ્રાક્ષના ફળ દેખાય છે। છઠ્ઠો સવાલ છે, દ્રાક્ષા ફલાની દ્રષ્ટવા શૃગાલસ્ય મુખે કિમ જાયતે? તો દ્રાક્ષા ફલાની દ્રષ્ટવા શૃગાલસ્ય મુખે રસઃ જાયતે, દ્રાક્ષના ફળ જોઈ શિયાળના મોઢામાં પાણી જાય છે। આગળનો સવાલ છે, ઇતઃ તતઃ કઃ ગચ્છતિ? જવાબ આવે, ઇતઃ તતઃ શૃગાલઃ ગચ્છતિ, આમ તેમ શિયાળ જુએ છે અથવા શિયાળ જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં એવા સવાલ છે કે જે પુસ્તકમાં આપેલા નથી, પુસ્તકના સ્વાધ્યાયના સવાલ તો તમારે કરવાના જ છે, આ ઉપરાંત આ વધારાના સવાલ જવાબ છે જે તમારે હું PDF મોકલીશ, તે તમારે નોટમાં લખવાના રહેશે પુનરાવર્તનમાં। હવે પુનરાવર્તન આ પ્રશ્નોના જવાબનું પતી ગયું, હવે પછી આપણે બધા જ પાઠ અને કાવ્યના સાચા ખોટા વાક્યો જોઈશું, ખરા છે કે ખોટા છે તે લખો એવું પરીક્ષામાં પૂછાય છે તે આપણે જોઈશું। આપણે ત્રીજા પાઠમાંથી ખરા ખોટા લઈએ। પરીક્ષામાં આ રીતે પૂછાય છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। સૌથી પહેલું વિધાન છે, વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં પૂછાય છે, એટલે તમારે સંસ્કૃત વાક્ય આપેલું હોય તો બરોબર સમજવાનું અને પછી જ સાચા ખોટાની નિશાની કરવાની। પહેલું વાક્ય છે, પક્ષી વદતિ યો હિતભૂક અસ્તિ સહ અરુક ભવતિ, આ વાક્ય ખોટું આવે। બીજું છે, પક્ષી નિરાશઃ ભવતિ, એટલે પક્ષી નિરાશ થાય છે, તો આ વાક્ય સાચું। યહ હિતકારી ભોજનમ ન કરોતિ, તે હિતકારી ભોજન કરતા નથી, એટલે ખોટું। સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ, સાચું। સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે, તો સાચું। હવે આપણે ચોથા પાઠમાંથી સાચા ખોટા લઈશું। પહેલું વાક્ય છે, એતત યંત્રમ ગ્રહણ યોગ્યમ અસ્તિ, ગ્રહણ યોગ્યમ આવે તો ના, એની જગ્યાએ શું આવે, ક્રયણ યોગ્યમ એટલે ખરીદવા લાયક, તો આ વાક્ય કેવું આવશે, ખોટું। બીજું વાક્ય છે, સર્વાન દોષાન છાત્ર એક એવ કરોતિ, બધા દોષ વિદ્યાર્થીના જ છે, તો ખોટું, ના, એમના પિતાજી પણ એમને મદદ કરે છે હોમવર્ક કરવામાં, એટલે એમના પિતાજી પણ દોષ
भूलो करे छे। त्रीजु छे स्वानः तु न दसति एव, कूतरो डसतो नथी। साचू के खोटू? तो खोटू, कारण के कूतराना मालिक ने पण खबर नथी के कूतरो डंक डसे छे के नहीं। एकः चोरः वित्तकोषे चौर्यं करोति, तो खोटू, कारण के बे चोर बैंक में लूट करे छे। संभुनातः पत्न्या सह भोजनम न करोति, साचू, कारण के एमनी पासे कृत्रिम दांतनु एक ज चोकठू छे माटे। हवे जोईए छठो पाठ, एमा सौथी पहलू छे क्रिकेटनी टीमनु स्कोर बोर्ड जोऊ छू, तो साचू, छेल्ला दावमा नीरव 50 रन मेळवे छे, तो खोटू, छेल्ला दावमा नीरव केटला रन मेळवे छे, तो 42 रन। शंकरने बे आँखो छे, खोटू, शंकरने केटली आँखो छे? 3। त्रिनेत्रधारी एटले शंकर भगवान, एटले आ वाक्य खोटू। पांडवो 5 हता, आ वाक्य साचू। रावणने 11 माथा हता, आ वाक्य खोटू। रविवार सप्ताहनो 7मो वार छे, खोटू, रविवार ए सप्ताहनो कयो वार छे? सौथी पहलो वार। पछी अत्यारे आपणे एने छेल्लो करीए छे, बाकी रविवार ए सप्ताहनो सौथी पहलो वार छे। विद्यार्थी मित्रों, आ खरा खोटा छे बधा ए तमारे नोटमां छेल्ले लखवाना रहेशे। हवे जोईए पाठ 7ના खरा खोटा। पहेલું वाक्य छे अजा स्वस्य पुत्रीम वदति, तो आ वाक्य खोटू आवशे, कारण के बकरी ने पुत्री नथी, पुत्र छे। ए तमने केवी रीते खबर पड़े? के विश्वासो नव्य कर्तव्यम पाठ करो, एनी अंदर पेज नंबर 23 ઉપર જુઓ, પહેલો ફકરો, એમાં બકરીનું બચ્ચું જ્યારે શિયાળ જોડે જાય છે અને જ્યારે શિયાળ આ બકરીના બચ્ચાને લોભાઈને લઈ જાય છે, એકદમ બકરી આવે છે એટલે બકરી એને પૂછે છે, તો પેજ નંબર 23 ઉપર જુઓ તો બકરી કહે છે કે પુત્ર ભવાન ઇતેન સહ કુત્ર ગચ્છતિ, બરાબર, એટલે શું આવે? અજા સ્વસ્ય પુત્રીમ વદતિ, તો આ વાક્ય શું આવશે? ખોટું। તત્ર એકઃ પીપલ વૃક્ષઃ અસ્તિ, તો ત્યાં એક પીપળાનું ઝાડ છે। આ કોણ બોલે છે? શિયાળ બોલે છે, પેલા બકરીન બચ્ચાને કહે છે કે તારી માં પીપળ પીપળાના ઝાડની નીચે ઊભી છે, એટલે આ વાક્ય સાચું। શિયાળ મિષ્ટાન ખાવા ઈચ્છે છે, તો ખોટું। બેટા તું આની સાથે ક્યાં જાય છે, તો સાચું। બકરી પોતાના બચ્ચા પર પ્રહાર કરે છે, ખોટું। પુત્ર અજાણી વ્યક્તિનો વિશ્વાસ ન જ કરવો, તો આ વાક્ય સાચું। છેલ્લી બકરી એના બચ્ચાને કહે છે। હવે જોઈએ પાઠ 9। સૌથી પહેલું વાક્ય છે સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ, તો સાચું, શિયાળ શું જોયું છે? દ્રાક્ષના ફળ। બીજું વાક્ય છે વને શૃગાલઃ વૃક્ષસ્ય અધઃ ઉપવિશતિ, તો આ વાક્ય ખોટું છે। કઈ રીતે ખોટું છે? તો કે વનમાં શિયાળ વૃક્ષના જળની નીચે ઊભો રહે છે, તો આ વાક્ય ખોટું એટલા માટે કે વૃક્ષ નથી હોતું પણ દ્રાક્ષના વેલા હોય છે। વને શૃગાલઃ કિમપિ ન લભતે, આ વાક્ય સાચું। શિયાળ દ્રાક્ષ ખાય છે, આ ખોટું। તે શિયાળના મુખમાં તે જ ક્ષણે પાણી આવતું નથી, ખોટું, કારણ કે જેવા દ્રાક્ષના વેલા જુએ છે એની ઉપર દ્રાક્ષ લૂમે લૂમે લટકેલી હોય છે, એ જોઈ અને શિયાળના મોંમાં પાણી આવે છે, તો આ વાક્ય શું આવશે? ખોટું। વિદ્યાર્થી મિત્રો, આ હતા ખરા ખોટા। તમારે જ્યારે પણ હું નોટ્સ મોકલું ત્યારે પુસ્તકમાં જોઈ અને સાચા ખોટાની નિશાની તમારે તમારી જાતે કરવાની છે, વાક્યો લખીને, એક એક લીટી છોડીને વાક્ય લખજો અને પછી સાચા ખોટાની નિશાની કરજો।